नमस्कार मित्रों, स्वागत छे आपणी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आपणे मानव कल्याण योजना अन्वये साधन सहाय माटे केटलीक सहाय मळवापात्र थाय छे तेना विषे माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चैनल पर ज्यारे पण अवनवी माहिती મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, માનવ કલ્યાણ યોજના અન્વયે અલગ અલગ 28 જેટલા વ્યવસાયો માટે સાધન સહાય આપવામાં આવે છે, જેમ કે બ્યુટી પાર્લર કીટ, सिलाई मशीन किट, प्रेशर कूकर, पंचरकामनी किट, आम अलग अलग 28 जेटला व्यवसायों माटे साधनों नी किट आपवामां आवे छे। तो मित्रों, जाणी लियो के कया साधन माटे केटली सहाय मळशे, तो ते अंगेनी संपूर्ण माहिती मेळवा माटे आ वीडियो ने छेले सुधी जोता रहेजो, जेथी करी अने तमने मानव कल्याण योजना अन्वये तमने साधन सहायनी जे किट मळे छे ते किट अन्वये केटली सहाय मळशे तेनी संपूर्ण माहिती तमने ख्याल आवी जाय। तो चालो आपणे परिपत्रनी विगते વિગતવાર માહિતી જોઈ લઈએ। તો મિત્રો, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગનો તારીખ 11/9/2018 આ પરિપત્ર છે, જેનો વિષય છે માનવ કલ્યાણ યોજના હેઠળ વ્યવસાયો એટલે કે ટ્રેડની સંખ્યા અને ટૂલ કિટની કિંમત નક્કી કરવા બાબત। તો મિત્રો, આ પરિપત્રથી માનવ કલ્યાણ યોજના અન્વયે કેટલા વ્યવસાયો નક્કી થયેલા છે તેની વિગત તથા ટૂલ કિટની કિંમત શું નક્કી કરવામાં આવેલી છે તેની વિગત આપણે મેળવીશું। તો ચાલો હવે પરિપત્રની વિગતો આપણે જોતા જઈએ। તો આ આખો પરિપત્ર તમે જોઈ શકો છો, આ પ્રમાણેનો આખો પરિપત્ર કરવામાં આવેલો હતો। તો મિત્રો, અહીંયા ઠરાવમાં તમે જોઈ શકો છો કે પુખ્ત વિચારણાને અંતે માનવ કલ્યાણ યોજના હેઠળ રાજ્યના ગરીબ અને નબળા વર્ગના લોકોને સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી આ સાથે સામેલ પરિશિષ્ટ અમાદ નિર્દેશ કુલ 28 જેટલા વ્યવસાયો ટ્રેડ માટે તેની સામે જણાવેલી અંદાજિત કિંમત મુજબ કીટ કે સાધન આપવાનું નીચેની શરતોને આધીન આથી ઠરાવવામાં આવે છે। તો તેના માટેની આ પ્રમાણેની શરતો પણ રાખવામાં આવેલી હતી। તો પહેલાં આપણે શરતો જોઈ લઈએ કે માનવ કલ્યાણ યોજના હેઠળની ખરીદી સરકારના વખતો વખતના ધારાધોરણો અનુસાર ગ્રીમકોએ ખરીદવાની રહેશે। આ મંજૂરી અન્વયે ચાલુ નાણાકીય વર્ષની અંદાજપત્રીય જોગવાઈની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે અને આ અંગે વિગતવાર સૂચનાઓ કમિશનર શ્રી કુટીર અને ગ્રામોદ્યોગની કચેરીએ બહાર પાડવાની રહેશે। તો હવે આપણે આ પરિપત્ર સાથેનું જે પરિશિષ્ટ અ છે તે જોઈ લઈએ। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગના તારીખ 11/9/2018 ઠરાવ ક્રમાંક, તો અહીંયા ઠરાવ ક્રમાંક આપેલ છે તેનું જોડાણ આપણે જોઈ રહ્યા છીએ પરિશિષ્ટ અ। તો 28 ટ્રેડ અને તેની ટૂલ કિટની અંદાજિત કિંમતની વિગત, જેમાં પ્રથમ ક્રમ નંબર આપેલ છે, ત્યાર પછી ટ્રેડનું નામ છે અને ત્યાર પછી તેની અંદાજિત કિંમત લખવામાં આવેલી છે। તો મિત્રો, સૌ પ્રથમ ટ્રેડ છે કડિયાકામ। તો કડિયાકામ માટે અંદાજિત રૂપિયા 14,500 સુધીની કિંમતના સાધનોની જે કીટ છે તે મળવાપાત્ર થશે। ત્યાર પછી ક્રમ નંબર 2 ઉપર છે સેન્ટિંગ કામ। તો સેન્ટિંગ કામ માટે રૂપિયા 7,000ની અંદાજિત કિંમતની સાધનોની કીટ મળવાપાત્ર થશે। ત્યાર પછી ક્રમ નંબર 3 ઉપર છે કે વાહન સર્વિસ અને રિપેરિંગ, તો તેના માટે રૂપિયા 16,000ની કિંમતના સાધનોની કીટ મળવાપાત્ર થશે। ત્યારબાદ ક્રમ નંબર 4 ઉપર છે મોચીકામ, તો મોચીકામ માટે 5,450 રૂપિયાની અંદાજિત કિંમતના સાધનોની કીટ છે તે મળવાપાત્ર થશે। ત્યાર પછી ક્રમ નંબર 5 ઉપર છે દરજીકામ। તો મિત્રો, દરજીકામ માટે રૂપિયા 21,500 સુધીની જે રકમની સાધનોની કીટ છે તે મળવાપાત્ર થશે। ક્રમ નંબર 6 ઉપર છે ભરતકામ, તો ભરતકામ માટે રૂપિયા 20,500 સુધીની કિંમતની સાધનોની કીટ મળવાપાત્ર થશે। ત્યાર પછી ક્રમ નંબર 7 ઉપર છે કુંભારીકામ, તો કુંભારીકામ માટે રૂપિયા 25,000 સુધીના અંદાજિત કિંમતના સાધનોની કીટ મળવાપાત્ર થશે। ક્રમ નંબર 8 ઉપર છે વિવિધ પ્રકારની ફેરી, તો ફેરી માટે રૂપિયા 13,800ની અંદાજિત કિંમતની સાધનોની કીટ છે તે અરજદારને મળવાપાત્ર થશે। ત્યાર પછી ક્રમ નંબર 9 ઉપર છે પ્લમ્બર કામ,
તો પ્લમ્બર કામ માટે રૂપિયા 12,300ની અંદાજિત કિંમતની સાધનો મળવાપાત્ર થશે. ક્રમ નંબર 10 ઉપર છે બ્યુટી પાર્લર, તો બ્યુટી પાર્લર માટે રૂપિયા 11,800ની અંદાજિત કિંમતના સાધનો મળવાપાત્ર થશે. ત્યારબાદ ક્રમ નંબર 11 ઉપર છે ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, તો તેના માટે રૂપિયા 14,000ની અંદાજિત કિંમતની સાધનોની કીટ છે તે મળવાપાત્ર થશે. ત્યારબાદ ક્રમ નંબર 12 ઉપર છે ખેતીલક્ષી લુહારી કે વેલ્ડિંગ કામ, તો તેના માટે રૂપિયા 15,000 સુધીની અંદાજિત કિંમતની સાધનોની કીટ મળવાપાત્ર થશે. ત્યાર પછી આપણે આગળ જોઈ લઈએ, તો સ્ક્રોલ કરી લઉં છું અને ત્યાર પછી આગળની વિગત આપણે જોઈએ. ત્યાર પછી ક્રમ નંબર 13 ઉપર છે સુથારી કામ, તો સુથારી કામ માટે રૂપિયા 9,300ની અંદાજિત કિંમતના સાધનોની કીટ મળવાપાત્ર થશે. ત્યારબાદ ક્રમ નંબર 14 ઉપર છે ધોબીકામ, તો ધોબીકામ માટે રૂપિયા 12,500ની અંદાજિત કિંમતના સાધનોની કીટ મળવાપાત્ર થશે. ત્યાર પછી ક્રમ નંબર 15 ઉપર છે સાવરણી સુપડા બનાવનાર માટે, તો તેમના માટેની જે કીટ છે તેમાં રૂપિયા 11,000ની અંદાજિત કિંમતના સાધનોની કીટ મળવાપાત્ર થશે. ક્રમ નંબર 16 ઉપર છે દૂધ દહીં વેચનાર, તો તેઓને રૂપિયા 10,700ના સાધનોની કીટ મળવાપાત્ર થશે. ક્રમ નંબર 17 ઉપર છે માછલી વેચનાર, તો તે લોકોને રૂપિયા 10,600ની અંદાજિત કિંમતના સાધનોની કીટ મળવાપાત્ર થશે. ક્રમ નંબર 18 ઉપર છે પાપડ બનાવટ, તો પાપડ બનાવટ માટે રૂપિયા 13,000ની અંદાજિત કિંમતના સાધનોની કીટ મળવાપાત્ર થશે. ક્રમ નંબર 19 પર છે અથાણા બનાવટ, તો અથાણા બનાવટ માટે રૂપિયા 12,000ની અંદાજિત કિંમતના સાધનોની કીટ મળવાપાત્ર થશે. ત્યાર પછી ક્રમ નંબર 20 ઉપર છે ગરમ ઠંડા પાણી અલ્પાહાર વેચાણ, તો તેના માટે રૂપિયા 15,000ની અંદાજિત કિંમતના સાધનોની કીટ મળવાપાત્ર થશે. ત્યાર પછી ક્રમ નંબર 21 પર છે પંચર કીટ, તો પંચર કામની કીટ માટે રૂપિયા 15,000ની કિંમતના અંદાજિત રકમની જે સાધન સહાય છે તે મળવાપાત્ર થશે. ક્રમ નંબર 22 પર છે ફ્લોર મિલ, તો ફ્લોર મિલ માટે પણ રૂપિયા 15,000ની અંદાજિત કિંમતના સાધનો મળવાપાત્ર થશે. ત્યાર પછી ક્રમ નંબર 23 પર છે મસાલા મિલ, તો તેના માટે પણ રૂપિયા 15,000ના અંદાજિત કિંમતને રકમના જે સાધનો છે તે મળવાપાત્ર થશે. ક્રમ નંબર 24 પર છે કે રૂની દિવેટ બનાવવી, તો આ જે સાધનો છે તે સખી મંડળની બહેનો માટે છે, તો તે રૂપિયા 20,000ની અંદાજિત કિંમતના સાધનો મળવાપાત્ર થશે. ક્રમ નંબર 25 પર છે મોબાઈલ રિપેરિંગ, તો મોબાઈલ રિપેરિંગ માટે રૂપિયા 8,600ની અંદાજિત કિંમતના સાધનો મળવાપાત્ર થશે. ત્યાર પછી ક્રમ નંબર 26 પર છે પેપર કપ અને ડીશ બનાવટ, તો આ સાધનો પણ જે સખી મંડળ હોય તે સખી મંડળ માટે છે, તો તે પણ રૂપિયા 48,000 સુધીની અંદાજિત કિંમતના જે સાધનો છે તે મળવાપાત્ર થશે. ક્રમ નંબર 27 પર છે હેર કટિંગ એટલે કે વાણંદ કામ, તો વાણંદ કામ માટે રૂપિયા 14,000 સુધીની અંદાજિત કિંમતના સાધનો મળવાપાત્ર થશે. અને છેલ્લે ક્રમ નંબર 28 પર છે કે રસોઈ કામ માટે પ્રેશર કુકર, જે ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી હોય તેઓ માટે આ જે ટ્રેડ છે તે મળવાપાત્ર થશે, તો તે પણ રૂપિયા 3,000 સુધીની અંદાજિત રકમના સાધનો મળવાપાત્ર થશે. તો આ પ્રમાણે મિત્રો આપણે જોઈ ગયા તે મુજબ જે કુલ 28 ટ્રેડ છે તે ટ્રેડની જે કુલ અંદાજિત રકમ છે તે તમે જોઈ શકો છો. તો આ પ્રમાણેની રકમના જે સાધનો છે તે લાભાર્થીઓને મળવાપાત્ર થશે. તો મિત્રો આશા રાખું કે જે માનવ કલ્યાણ યોજના અન્વયે કુલ 28 વ્યવસાયો માટે સાધન સહાય મળવાપાત્ર થાય છે તેમાં કેટલી સહાય મળવાપાત્ર થશે તે અંગેની વિગત તમને સમજાઈ ગઈ હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.